વડોદરા જિલ્લાના ભાયલી સમિયાલા રોડ ઉપર આવેલી વિરામ સોસાયટીમાં ગણેશજીનું ભવ્ય આગમન યોજાયું. સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતભરમાં ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રા યોજાઈ રહી છે ત્યારે ગઈકાલે ભારે ઉત્સાહ તેમજ ધાર્મિક લાગણીઓ સાથે વિરામ સોસાયટીમાં પણ ભગવાન ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં મહાઆરતીમાં મુખ્ય મહેમાન તરીકે પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભગવાન ગણેશનું આગમન ભવ્યથી અતિ ભવ્ય કરવા માટે ભારત દેશના વારસા સમાન છોટાડેપુરના પ્રખ્યાત આદિવાસી ટીમલી ગ્રુપ રીમઝીમ ટીમલી ગ્રુપને પણ વિશેષ બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર સોસાયટીના લોકો ભક્તિમય બની રીમઝીમ ટીમલીના ગ્રુપના સઠવારે વાસ્તે ગાસ્તે બાપાનું આગમન કર્યું હતું. વિરામ સોસાયટીના પ્રમુખ તેમજ તેમની ટીમ ભાવિક પાટણવાડિયા તથા સમગ્ર સોસાયટીના તમામ સદસ્યોનો આગમન કાર્યક્રમમાં વિશેષ સહકાર જોવા મળ્યો હતો. વિરામ સોસાયટીને બિગ ગોકુલ ધામ પણ કહેવામાં આવે છે. આ સોસાયટીમાં તમામ તહેવારો ભક્તિભાવથી ઉજવવામાં આવે છે, સાથે સોસાયટીના સદસ્યોની એકતા પણ અનોખી છે. ત્યારે ગઈકાલે ભગવાન ગણેશની આગમન યાત્રા ભવ્ય રીતે સોસાયટીમાં કાઢવામાં આવી હતી, જેમાં સમગ્ર સોસાયટીના રહીશો આ ધાર્મિક પ્રસંગમાં જોડાયા હતા. તેમજ મહાઆરતી થાર કરી સૌ સોસાયટીના રહીશોએ આવનાર 10 દિવસ સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવનાથી પવિત્ર રીતે પૂજા કરવાની શપથ પણ લીધી હતી. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. રોજ વિરામ સોસાયટી જે કે સમિયાલા ક્રોસિંગ રોડ પાસે આવેલી છે ત્યાં અમે અમારા દ્વારા ગણેશોત્સવનું સારું એવું આયોજન કરેલ હતું, જેમાં ગણેશ ભગવાનની આગતા સ્વાગતા આગમનનું ખૂબ ભવ્ય આયોજન કરવા માટે અમોએ ટીબલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકદમ ટ્રેડિશનલ કલ્ચર વેમાં ટીબલીનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરામ સોસાયટી, કે હું તમને કહું વિરામ સોસાયટી વિશે, તો અમારું એક નાનું ગોકુળધામ છે જે અમે ધર્મપ્રિય લોકો છે. અમે દરેક ધાર્મિક તહેવારો ખૂબ શાંતિથી અને ભેગા મળીને ઉજવીએ છીએ. એના ભાગરૂપે આજે અમે ગણેશ ઉત્સવની ઉજવણી કરેલ હતી. મુખ્ય મહેમાન તરીકે આજરોજ અમારે આ પ્રવૃત્તિમાં મુખ્ય મહેમાન તરીકે પાદરા કોર્ટના વકીલ મંડળના સભ્ય એવા દીપકભાઈ પ્રજાપતિને પણ નિમંત્રણ આપવામાં આવેલ હતું, તેમજ સાથે સાથે સરસવણી ગામના સરપંચશ્રીને પણ અમે આમંત્રણ, અલ્પેશભાઈ પટેલને પણ અમે આમંત્રણ આપેલ હતું. અને આ ભવ્ય ધામધૂમથી જે ઉજવણી કરવામાં આવેલ છે તેમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને અમે આવી રીતે જ કરતા રહીશું. બીજું મારે એવું પણ કહેવું છે કે બીએન ન્યૂઝના જે ભાવિનભાઈ પાટણવાડિયા છે એમનો અમને ખૂબ જ સખત સપોર્ટ મળ્યો છે. આ આયોજનમાં એમનો હું કહું તો બહુ મૂળ ફાળો છે, અને અમને લાગે છે કે આવનારા સમયમાં જ્યારથી ભાવિનભાઈ અમારા સોસાયટીમાં આવેલા છે, વિરામ સોસાયટીમાં, આવનારા પ્રસંગો ખૂબ જ એકતાથી થશે અને ખૂબ જ શાલીનતાથી થશે એવું અમે માનીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. આજરોજ વડોદરા જિલ્લાના ભાયલી સમિયાલા રોડ પર આવેલી સોસાયટી વિરામ સોસાયટીમાં સોસાયટીના તમામ સદસ્યો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ ગણેશ મહોત્સવ નિમિત્તે આજરોજ ભગવાન શ્રી ગણેશની ભવ્ય કહી શકાય કે આગમન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌને જણાવી દઈએ કે ભગવાન ગણેશની ભવ્ય આગમન યાત્રામાં આજરોજ છોટાઉદેપુર જિલ્લાની જે છે ટીમલી ટીમને પણ બોલાવવામાં આવી હતી. સમગ્ર સોસાયટીના લોકો જે છે આ ભવ્ય ઉત્સાહમાં જોડાયા હતા, ભવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા. ભગવાન ગણેશનું કહી શકાય કે આગતા સ્વાગતા ખૂબ જ ભવ્યતાથી તેમજ ધાર્મિક ભાવનાઓથી કરવામાં આવી છે. અને વિરામ વિશે વાત કરવામાં આવે તો વિરામ સોસાયટી એટલે કે સમગ્ર વિસ્તારમાં એક એવી સોસાયટી કે જે ધર્મપ્રિય સોસાયટી છે અને વિશેષ ઉત્સવપ્રિય સોસાયટી છે. વિરામ સોસાયટીમાં તમામ તહેવારો જે છે એ ભાવથી અને ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે પણ ગણેશ મહોત્સવનો જે મહોત્સવ છે, જે પર્વ છે, ખૂબ જ ધામધૂમથી આજરોજ ઉજવવામાં આવે છે. અને જેમાં આજરોજ પાદરા કોર્ટના કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ પણ વિશેષ હાજર રહ્યા હતા, ત્યારે સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને પણ સોસાયટી દ્વારા મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર સોસાયટીના લોકો આ ભવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા.